णीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो जय શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ બીજું ભગવાન શ્રી હરિ જીવા ખાચરને સંબોધીને અદભૂત હે દરબાર તમે જુઓ આપણે કાલે થોડી વાતો સાંભળી જે ભૂલ આપણે બધા રોજ કરીએ છીએ જે ભૂલ આપણે ડગલે ને પગલે કરીએ છીએ મહારાજે જીવા ખાચરને તો નિમિત્ત બનાવ્યા આ જગતના સમજુ ડાયા અને મોક્ષને ઈચ્છનારા તમામ માણસોને કામ લાગે એવી વાત છે કઈ વાત મહારાજ એમ કહે છે અમને મૃત્યુ અને યમપુરીનો ભય એક પળ ભર પણ ભૂલાતો નથી એક પળ વાર પણ ભૂલાતો નથી અને તમને તો મૃત્યુનો ભય કે યમપુરીનો ભય લેશ માત્ર દેખાતો નથી બોલો વિચાર સુધા પણ આપણને આવે છે જગતની મોહ માયામાં આપણે કેવા ફસાયા છીએ આ જગતમાં ઊંડા ને ઊંડા મૂળ નાખો છો એને પાછા સાર રૂપ માનો છો એ તમારી ખૂબ મોટી ભૂલ છે વાલા ભક્તો ભગવાન શ્રીહરિ કહે છે અનંત કોટી બ્રહ્માંડ કો પંચ વિશે કોનમેન સંકલ્પ હોત તેહી જાણત સો અતિદુખ અનંત કોટી બ્રહ્માંડ કો પંચ વિશે કોનમેન સંકલ્પ હોત તેહી જાનત સો અતિ દુઃખ મહારાજ એમ કહે છે અમારા મનમાં તો કેવું છે અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા પંચ વિષયના સુખનો સંકલ્પ પણ અમારા મનમાં નથી થતો તેને તો મેં અત્યંત દુઃખ જાણીએ છીએ એક પણ વાત આપણા સ્વભાવમાં મેચ થઈ નથી આપણને આ બ્રહ્માંડના સુખ કેવા લાગે તારે દુઃખરૂપ લાગે હે સરસ મજાનો મોહનથાળ પીરસાય તો કડવો લાગે કે મીઠો લાગે સારામાં સારો આઈસ્ક્રીમ આવે તો કેવો લાગે પણ વિચાર કરે ને મોહનથાળ કડવો તો નથી લાગતો પણ જેને ડાયાબિટીસ થઈ હોય એક પગ કપાયો હોય અને એને સામે લાડુ મૂકે તો કેવો લાગે કેવો લાગે કડવો લાગે ને એને એમ થાય કે એ લાડવા તારી જાતના મારો પગ તારે લીધે કાપવો પડ્યો છે દૂર જા એમ થાય કે ના થાય લાડવા ઉપર એ દાત ચડે અને પરાણે કોઈ લાડવો પીરશે તો એના ઉપર પણ દાત ચડે બે અટેક આવી ગયા હોય કેલેસ્ટ્રોલ બહુ વધી ગયો હોય અને એને પરાણે કાજુ કસોટા કાજુ કતરી પીરશે તો એને મીઠી લાગે મહારાજની આ વાતો આપણે સાંભળીએ જાજા મહારાજના શબ્દોને સમજવા જેવા છે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ જીવા ખાચર ક્યાં ભૂલ કરે છે એટલે કે સત્સંગના ભક્તો ક્યાં ભૂલ કરે છે એની બધી વાતો છે દાદા ભૂલના પણ ઘણા પ્રકારો છે જગતના માણસો જે ભૂલ કરે છે એ જુદી રીતની હોય એની બધી ભૂલ કેવી હોય ગમે તે ખાઈ નાખે ગમે તે પી નાખે આવી બધી ભૂલો હોય નાનો બાળક જે ભૂલ કરે છે જુદી રીતની હોય નાનો બાળક છે એની ભૂલ જુદી રીતની હોય અને સત્સંગમાં આવેલો સમજુ માણસ છે ને એની ભૂલ પણ પાછી જુદી રીતની હોય આપણે બધા જ સત્સંગમાં સમજુ ભક્તો છીએ સંતો છીએ ભક્તો છીએ બધા આપણે આ ભૂલ છે જગતનો વ્યવહાર ગમે એટલો કરીએ પણ એમાં ઓતપ્રોત ન થઈએ આસક્ત ન થઈ જઈએ ગુણાત્તાનંદ સ્વામી વાતોમાં કહે દેહે કરીને વ્યવહાર કરવો અને મને કરીને છૂટા પડતા શીખવું પૂજ્યપાદ ગુરુજી એમ કહે ગમે એટલી પ્રવૃત્તિ હોય છતાં આપણું મન ભગવાનની મૂર્તિમાંથી નીકળવું ન જોઈએ સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ સંસારમાં લોપાય નહીં તે જાણો મુજદાસ સંસારમાં સરસો રહે અને મન રહે સંસારમાં લોપાય નહીં તે જાણો મુજદાસ જગતમાં રહેતો હોય પણ કમળની જેમ રહેતો હોય કીચડમાં કમળ ખીલે કિચડની દુર્ગંધ કમળને અડી નથી શકતી જોયું તમે કમળની સુગંધ અકબંધ રહે છે પાણીમાં કમળ હોય છતાં તમે જુઓ કમળનું પત્ર એને જરાય પાણી અડે ને એવું ને એવું કોરું દેખાય પદ્મપત્ર મેંભસા આપણા શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું કીચડમાં કમળ જેવી રીતે રહેતા શીખી જાય એવી રીતે આપણે સંસારમાં જો રહેતા શીખી જઈએ ને તો આપણે નિર્ભય થઈ જઈએ કેવી રીતે નિર્ભય થઈએ બસ દેહ કરીને વ્યવહાર કરીએ મનથી મહારાજની મૂર્તિમાં જોડાઈએ આટલું શીખી જઈએ બસ આપણે ભૂલા ક્યારે પડીએ છીએ જગતને સારરૂપ માની લઈએ છીએ જગતને સર્વસ્વ માની લઈએ છીએ બોલીએ ખરા તમેવ માતા પિતા ત્વમેવ બોલીએ ને આપણે ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ આ બધું બોલીએ ત્વમેવ સર્વમ મમ તમે બધું મારું છો દ્રવ્ય તમે છો બોલીએ પણ દાદા દ્રવ્ય કોને માનીએ છીએ ગાયે ખરા રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું ગાયે ખરા પોપટના રામ પોપટનું કલ્યાણ નથી કરતા રટે સદા પો પટ રામ રામ તેથી પામે જટ ધામ પોપટ રામ રામ કરે એનાથી વૈકુંઠ નથી મળતું બસ એવી જ રીતે આપણે ઘણી વાર ભગવાનનું નામ પણ હૃદયથી નથી લઈ શકતા એ આપણી બહુ મોટી ભૂલ છે જગતને જોડાની જગ્યાએ રાખો અને મહારાજની મૂર્તિને મોતી જગ્યાએ રાખો પચાસ રૂપિયાનું મોતી હોય ને તો પણ લોકો તિજોરીમાં રાખે અને પાંચસો રૂપિયાના જોડા હોય ને તો પણ ઘરની બહાર રાખે બસ એમ જગતનો વ્યવહાર ઘરમાં આવો ને ત્યાં સુધી આખી દુનિયાની બધી પંચાયત કરી લો વ્યવહાર કરી લો પણ ઘરની અંદર આવીએ ને એટલે મહારાજની સેવા આરતી થાળ પૂજા ભક્તિ આટલું કરતા શીખી મોતીને તિજોરીમાં મૂકીએ એમ હૃદયરૂપી તિજોરીમાં મહારાજને રાખો પાંચસો રૂપિયાના જોડા હોય તો પણ આપણે ઘરની બહાર રાખીએ એમ બધા સાથે વ્યવહાર કરવો પડે આ સંસારની રીત છે સંસારનો રિવાજ છે પણ દેહથી કરીએ મનથી ઇન્દ્રિયોથી આત્માથી થોડા નોખા પડતા શીખીએ છીએ અનંત પ્રકારના વસ્ત્ર ઓઢીએ છીએ અનેક પ્રકારના આભૂષણોને ધારીએ છીએ તે બધું ભક્તોને રાજી રાખવા માટે કરીએ છીએ વચનામૃતમાં મહારાજ એમ કહે જો અમે ખોટું બોલતા હોઈએ તો અમને

રખનો હે દેહ પ્રજન સતસંગ એક રખના દ્રઢ સતસંગ એક રખના દ્રઢ વસ્તુ આત અનંત સંગ્રહ એકન કરત કબુ અમારી પાસે અનંત વસ્તુઓ આવે છે પણ અમે એમાંથી એક પણ વસ્તુ સંગર્તા નથી જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી એક સત્સંગને જ અમારે દ્રઢ કરવો છે લો આવો નિર્ધાર કર્યો છે આ દેહમાં શ્વાસ ચાલે ત્યાં સુધી બસ એક સત્સંગને જ દ્રઢ કરવો છે હરીરુ સંત સતસંગ ઓર નિયમ હે સતસંગ તે સો કર નાહી અભંગ દુર્લભ મે દુર્લભ એહી દુર્લભ મે દુર્લભ એ આ ચાર વસ્તુ અતિ દુર્લભ છે એક ભગવાન ભગવાન મળ્યા પછી દુર્લભ શું છે ભગવાનને ઓળખાવેવા સંત સંત મળ્યા પછી શું દુર્લભ છે સત્સંગ મન કર્મ વચને કરીને સાધુના વચનમાં વિશ્વાસ પ્રીતિ થવી એ અને સત્સંગ કર્યા પછી પણ દુર્લભ શું છે સત્સંગના નિયમ પાળવા તે ભગવાન સંત સત્સંગ અને સત્સંગના નિયમ આ ચાર દુર્લભમાં દુર્લભ છે તેને અભંગ કરીને રાખવા તેને અભંગ કરીને રાખવાના છે શ્રી હરિએ આટલી વાત દરબાર જીવા ખાચરને કહી તેમણે તે વાતને એકાગ્ર મનથી સાંભળી શ્રીજી મહારાજે વાત પૂરી કરી દરબારે સાંભળી લીધી અત્યારે વચ્ચે થોડી વાત આધારંદ સ્વમી પોતાની લખે પોતાની એટલે કે આપણને વધારે સ્પષ્ટતા કરીને સમજાવે છે ધ્યાનથી સાંભળજો તેમને તેમને એટલે કોને હા ભૂલી ગયા આટલું બધું જીવા ખાચરને તેમને એટલે આપણે બધાને માટે વાત કામ તેમને સેવા કરવામાં જેવી શ્રદ્ધા હતી તેવી સત્સંગ કરવામાં નહોતી આજે ઘણા હરિભક્તો એમ કે સ્વામી સેવા હોય તો કેજો આપણને આ સત્સંગ નહીં ઘણા ઘણા છે આપણા એવા હરિભક્તો આવે છે હું જાણું આપણા સંતો પણ જાણે છે સેવા ગમે એટલી હોય એને વાંધો ના આવે રાતના બે વાગ્યા સુધી સેવા હોય તો કરે પણ અડધો કલાક કલાકે સત્સંગમાં બેસવા ને આવી સરસ ખુરચી હોય એના ઉપર બેસવા નથી બેસતા નથી બેસી શકતા ઘણા છે એવા આને શું કહેવાય બોલો દાદા શું કહેવાય આને ખોટ આને ભૂલ મેં તમને આગળ કહ્યું હતું કલ્યાણના બંને માર્ગ છે સેવાને સત્સંગ બંને જીવનમાં જોશે વલ્ભાચાર્ય પ્રભુજીની મેં વાત કરી હતી કુંભનદાસજી પરમ વૈષ્ણવ આવે અને પ્રશ્ન પૂછે તમારે કેટલા દીકરા કુંભનદાસજીએ હાથ જોડીને કહ્યું ભગવાન દોઢ દીકરા છે બધા હસ્યા કેવી રીતે પ્રભુ આમ તો ઘણા બધા આપેલા છે પણ મારા હું દોઢ જણાને માનું છું મોટો દીકરો છે ચત્રભુજ સેવા પણ કરે છે સ્મરણ એટલે સત્સંગ પણ કરે છે એને હું મારો આખો પુત્ર માનું છું નાનો દીકરો છે સેવા ખૂબ કરે છે સત્સંગ નથી કરતો એને અડધો જ મારો માનું છું જોયું ઘણા હરિભક્તો આજે પણ એવા છે સેવા ગમે સત્સંગ કરવાનું ન ગમે આ મોટી ભૂલ છે કદાચ એકવાર કહી દઉં સેવા કરવામાં રૂચિ ન હોય પણ સત્સંગમાં રૂચિ હશે ને એ તરી જવાનું કારણ કે સત્સંગ કરે છે એટલે ધીરે ધીરે સેવાનું ઊંઘ આવી જ જવાનું નહીં હોય તો પણ સત્સંગ ક્યારેય નથી કરતા અને સેવા કરે છે એને સત્સંગનું ઊંઘ આવે કે ન આવે ગેરંટી નથી એટલે પડવાનો ક્યારેય તમે જોજો તમે દાખલા સાંભળતા હશો સત્સંગમાં પચાસ લાખ આપ્યા હોય પાંચ કરોડ આપ્યા હોય એવા કેટલા હરિભક્તો કાઢીને વિમુખ થઈ ગયા છે એવા દાખલાઓ છે સત્સંગમાંથી આવું પડી ગયા છે દાખલા છે કેટલા હરિભક્તો રસોડામાં ખૂબ સેવા કરતા હોય મંદિરમાં પાયા બનીને આખા મંદિરો ઊભા કરી દીધા હોય અને પછી એ સત્સંગમાંથી વિમુખ થઈ ગયા દાખલા છે સેવા કરનારા કેમ પડી જાય છે એનું કારણ શું સેવા કરી પણ સત્સંગ ન કર્યો સત્સંગ જેને કર્યો એ લગભગ પડેલા દેખાશે નહીં તમને કારણ શું સાંભળજો હવે આધારંદ સ્વામી જે સાર કાઢ્યો છે ને સમજવા જેવો છે તેમને સેવા કરવામાં જેવી શ્રદ્ધા હતી તેવી સત્સંગ કરવામાં નહોતી સત્સંગને તેઓ સ્વાભાવિક રીતે રાખતા સંસાર વ્ય વ્યવહારનો રંગ મુખ્ય રાખતા આ બીજી ભૂલ

પાંચ મહિના પછી સ્વામી આવ્યા દેખરેખ કરવા માટે બધું સંતોએ બતાવું સ્વામી આવજો શિખર સુધી કામ થઈ ગયું સ્વામી ખૂબ રાજી થયા સંતો સાથે બેઠા સંતોને પૂછ્યું મંદિરનું કામ સારું કરો છો સેવા ખૂબ સારી કરો છો પણ ધ્યાન માનસી પૂજા બરાબર થાય છે ને નિર્દોષ અને નિખાલસ સંતોએ કરાર કર્યો સ્વામી મંદિરમાં ખૂબ સેવા છે ને હમણાં માનસી પૂજા રહી જાય છે અને ગુણાત્યાનંદ સ્વામી લાલ થઈ ગયા હા સ્વામી તો બહુ કડવા વચન બોલ્યા છે સાધુની કડવી દવા હતી કે તમારા બાપ એમ નહીં પૂછે કેટલા મંદિરો કર્યા પણ તમારા બાપ ભગવાન સ્વામિનારાયણ એમ જરૂર પૂછશે કે સાધુ સાધુના નિયમ પાડ્યા તા કે નહીં થઈ કે નહીં ભૂલ દાદા વ્યવહાર પ્રધાન થઈ ગયો અને સત્સંગ ગણ થઈ ગયો એક એક વાત સારરૂપ જે છે ને તેમને સંતોની સેવા હવે પહેલી ભૂલ કઈ હતી સેવા કરવામાં શ્રદ્ધા સત્સંગમાં શ્રદ્ધા નહીં કથા સાંભળનારા બધા સાંભળી લેજો હા આપણા આપણા બધાની બીજા નંબરની ભૂલ સત્સંગને સહજ રાખતા વ્યવહારને મુખ્ય રાખતા હવે ત્રીજે નંબરની ભૂલ જે છે ને એ બહુ અદ્ભુત ગણાવી છે તેમને સંતોની સેવામાં ભાવ અપાર હતો સંતોની વારંવાર સંભાળ લેતા સંતોની સેવા ઉપયોગી થાય એવી વસ્તુઓને તેઓ તુરંત લાવી આપતા જો કોઈ વસ્તુ ન મળે તો હાથ જોડીને પગે લાગતા સંતોની સાથે મોહબત ક્યારેય તોડતા નહીં આવું કરવા કરતા હોવા છતાં ક્યારેક કોઈ ઘસાતું બોલે તો તેનાથી તેમના મનમાં દુઃખ થતું છતાં તેઓ સંતોની સાથે હેત રાખતા આવી બધી વાતો તો ઘરની ગણાય કદાચ કોઈ સંતનું અપમાન કરતો હોય તો તેની વાતને તેઓ ક્યારેય સાંભળતા નહીં સંતોને જેવું ભાવે તેવી રસોઈ કરાવી કરાવીને તેમને જમાડતા સંતોને તો પોતાના શરીરને સંતોને માટે તો પોતાના શરીરને પણ કુરબાન કરી દેતા પરંતુ શું આવ્યું દાદા સંતો ઉપર જેવું હેત હતું તેવો હરિભક્તોના ઉપર હેત ન હતું આજે ઘણા બધા લોકો વાતો કરે સ્વામી તમે આવો ને તો અમને મંદિરમાં આવવું ગમે બાકી આ હરિભક્તો હોય ને ત્યારે બહુ મંદિરમાં અમારી રૂચિ ઘણા ને એમ લાગે અમે આ વાત કરીએ છીએ આનાથી સંતો રાજી થશે હરિભક્તો રાજી થશે કે સંતો કેટલો ભાવ છે ભાવ ન કહેવાય શું કહેવાય દાદા સાચો સત્સંગી હોય ને એનો સંતોના દર્શન થાય આનંદ થાય અરે નાના નાના હરિભક્તના દર્શન થાય તો પણ આનંદ થાય અરે સંતો હરિભક્તો કોઈ ન હોય મંદિરમાં આવીને બેસે આનંદ થાય અરે મંદિર બંધ હોય મંદિરનું દરવાજા પાસે બેસે ને તો પણ એને એટલો આનંદ થાય ભગવાનના સાચા સંત અને ભક્તમાં આવો મહિમા ભર્યો હોય બોલો ઘણા દોડડાયા હોય આવા છે બહુ મોટો આ કુસંગ છે સત્સંગનો દાદા ઘણો મોટો કુસંગ છે મહારાજના સમયથી ચાલ્યો આવે છે મોટા સમય હોય તો હું આવું નાના હોય તો ના ઓલો એ ભલખા આપણે અભિયસિંહ દરબારની વાત છે નોકરને મોકલો મંદિરે જાઓ કોઈ સ્વામી છે તો આપણે સત્સંગ કરવા જઈએ સમય છે અત્યારે દરબારના ખાસ અંગત માણસ મંદિરે જોવા આવે દરબારને સમાચાર આપે કે દરબાર મંદિરમાં કોઈ સંતો નથી ફરીવાર મોકલે ફરીવારે જ સમાચાર ફરીવાર મોકલે હવે તો કોઈ આવ્યા જ હશે બપોરનો સમય ઠાકોરજીને થાળ ધરાવવાનો સમય પેલા ભાઈ જઈને પાછા આવે દરબાર કોઈ સંતો છે નહીં દરબારે ટોક્યા સવારે સંતો વિચરણમાં ગયા હોય પધરામણી ગયા હોય બની શકે પણ ઠાકોરજીને થાળ ધરાવવાનો સમય છે સંતો અવશ્ય હોવા જોઈએ એવું ન બને ત્યારે આ માણસે ચોખવટ કરી હા બાપુ એમ તો એક નાનકડા સ્વામી હતા અરે મૂર્ખ નાના કહેવાય ને પણ બાપજી તમે તો કહો છો કે આપણે સમાગમ કરવા જવું સત્સંગ કરવા જવું એ નાના સાધુ શું કરવાના ચાલ ચાલ દરબાર અભયસિંહજી મહારાજ મંદિર આવે માણસોને લઈ દરબારીઓને લઈ સાધુના દર્શન કરે કોથળા ઉપર બેઠેલા સ્વામીને પગે લાગે અને પેલા માણસને કે અરે સાધુને તને નાના ગણ્યા જોયું દાદા જોયું તમે પેલા રાજા છે એની દ્રષ્ટિમાં નાના નથી અને એનો નોકર છે પેલા સાધુ કેવા લાગ્યા આ બધી સત્સંગની ભૂલો છે એટલે કે અણસમજણ છે એટલે કે અવળી ઘેડો છે ક્યારેક આપણું કલ્યાણ બગાડે છે અમેરિકાના ઘણા બધા હરિભક્તો કથા સાંભળનારા એમ કે મને આ ભગત ગમે ને આ ભગત ન ગમે એ કરી ભગત એમ કે સ્વામી તમે આવો ને ત્યારે અમને બહુ આનંદ થાય તમે ન હો ને ત્યારે અમને બહુ અશાંતિ જેવું લાગે એ કરી ભગત કે સ્વામી તમે મને બધું કહેજો માફ કરજો આ કથામાં સાંભળનારાને કોઈને આવતું આ કથામાં આવ્યું એટલે કહું છું હું કોઈને નિમિત્ત બનાવી નથી કહેતો એ કરી ભગત કે સ્વામી મને બધું કહેજો પણ આ બધા વચ્ચે સ્વભાવ ન કહેતા હું આ બધાને ઓળખું મને અભાવ આવ્યા કરે એનો મતલબ કે હું એકલો જ ચોખ્ખો છું આ બધા આ તમે તમારી જાતનું પ્રદર્શન કરો છો તમારી અણસમજણ રજૂ કરો છો આ અણસમજણ કાઢવી પડશે બાકી અક્ષરધામ જગ્યા નથી પહેલી ભૂલ સેવા કરતા હતા સત્સંગ કરવાનું તાન નહોતું બીજી ભૂલ જોયું કેવી સરસ વાતો આવીને દાદા હે સત્સંગને સહજ રાખતા વ્યવહારને મુખ્ય રાખતા ત્રીજી ભૂલ સંતોમાં ઘણું હેત ખૂબ સેવા કરે પણ હરિભક્તોમાં એવું હેત નહોતું આ બધી બહુ મોટી ભૂલો છે દાદા આ સત્સંગ સત્સંગમાં જે પ્રોબ્લેમો છે ને બધા આના પ્રોબ્લેમો છે એક હરિભગત કે સ્વામી મને મારા ગામના હરિભગત કોઈ ગમતા નથી મને ફલાણા ગામના હરિભગત બહુ ગમે આવી કે વાત અમારા ઈન્ડિયાવાળા ઘણા કે સ્વામી અહીંયા તમે અમેરિકા બહુ સરસ સત્સંગ કરાવો છો ને ત્યાં અમને લઈ જાવ લો એ સત્સંગ કરવા આવે છે કે ડોલર કમાવા દાદા હવે આગળ હજી ઘણી બધી ભૂલો આવે છે આપણે ઘણી ગણવી છે લાંબુ નથી કરવું સાંભળો તમે સમજુ છો સમજી શકો બહુ ધ્યાનથી સાંભળજો તેમને સંતો ઉપર જેવું હેત હતું તેવું હરિભક્તોના ઉપર ન હતું સત્સંગના બધા નિયમોને પાળવામાં પણ તેઓ ઢીલા હતા આ ચોથી ભૂલ ભગવાન હતા સંતો હતા સત્સંગ પણ હતો પણ ચોથા નંબરની વસ્તુ કઈ ભગવાન મળવા દુર્લભ ભગવાન મળ્યા પછી ભગવાનને ઓળખાવ્યા સાધુ મળવા એના કરતા દુર્લભ સાધુ મળ્યા પછી પણ એ સાધુમાં હેત થવું એની વાણીમાં વિશ્વાસ આવવો એના કરતાં દુર્લભ અને વાણીમાં વિશ્વાસ હેત થયા પછી એની વાણી પ્રમાણે વર્તન કરવું જીવન જીવવું સત્સંગના નિયમ પાળવા એ એના કરતાં પણ દુર્લભ ત્રણ પગથિયા જીવા ખાતે ચડેલા ભગવાન અને સત્સંગ ચોથું કયું હતું નિયમ નિયમ પાળવાનું સત્સંગના સત્સંગના તેઓ ઢીલા હતા હા મુખ્ય ચાર નિયમને તો પાળતા એટલે જે મુખ્ય નિયમો છે વર્તમાન સંબંધી એ બધું તો પાળતા પણ બીજા બધા પાળવામાં ઢીલા હતા પણ હરિભક્તોને દેખીને તેમને હેત થતું નહીં સહુની સાથે ઉપરથી પ્રેમભર્યો વ્યવહાર કરતા પણ તેમનું મન કોઈની સાથે મળતું નહીં ઘણા છે ને દાદા કંકોડા જેવા મોંઘા માણસો હોય કોઈમાં ભળે નહીં અને ઘણા બટેકા જેવા હોય ગમે તમે રીંગણા જોડે તો ભળી જાય દૂધી જોડે તો ભળી જાય ટમેટા જોડે કઠોળ જોડે તો હવે તમારા સંતો ભીંડા જોડે પણ બટેકાને ભેળવી દે બોલો ક્યારેક ક્યારેક એમ લાગે કે જીવનમાં બહુ શીખવા જેવી બધી બાબત છે તમે એક માણસ સાથે ભળો નહીં તો બની શકે સામેવાળાનું વાક તમે બે સાથે તમે ભળી ન શકો બની શકે સામેવાળાનું વાક પણ બાવીસ માણસ સાથે તમારે અથડામણ થાય એટલે તમારે સીધું ગણિત કાઢવું જોઈએ મારી ભૂલ છે જો આ તમે ગણિત ન કાઢી શકો અને સામેવાળાને જ દોષ દેશો તો જીવનમાં ક્યારેય સફળ નહીં થાય સફળતા અને નિષ્ફળતાનું એક નાનું મેથેમેટિક્સ ક્યારેક તમને વાંચીને સંભળાવી શાખું બહુ સરસ ચેપ્ટર કોઈક બહુ સારા ચિંતકે લખ્યું છે ભૂલોનો સરવાળો એટલે નિષ્ફળતા માણસ એક ભૂલ કરે એટલે નિષ્ફળ ન થાય બે ભૂલ કરે એટલે નિષ્ફળ ન થાય પરંતુ ભૂલોનો કરેલો સરવાળો ઘણી કરેલી ભૂલો ભૂલો કર્યા પછી પણ માણસ પાછો ન વળે તો શું માની લેવું દાદા હવે નિષ્ફળ થવાનો હવે ફેલ થવાનો હવે સત્સંગમાંથી પડવાનો એક ગુરુકુલ હતું દાદા એમાં એક બાપ બેટાને મૂકવા માટે આવ્યા અને ગુરુકુલના જે પેલા સંચાલકો હોય ને એમને વિનંતી કરી અમારો દીકરો બહુ ડાયો છે અમે નક્કી કર્યું કે એને ગુરુકુલમાં મૂકવો છે અઠ્ઠાણું ગુણ છે દીકરામાં અઠ્ઠાણું બે બે જેવું ગુણ છે બાકી કંઈ કોઈ પ્રોબ્લેમ નથી હાચવજો રાખજો અઠ્ઠાણું ગુણ છે કેટલા સંચાલકો રાજી થઈ ગયા કે ગુરુકુલમાં આવનારા લગભગ છોકરાને મૂકવા બાપ એમ કહેતા હોય કે સ્વામી અમારે ત્રણ દીકરા છે એમાં આ એવો ધમાલી હતો ને અમે નક્કી કર્યું ગુરુકુલમાં નાખો એને લગભગ આવું કેનારા હોય ધમાલી હોય ભરાડી હોય માથા થઈ ગયો હોય મા બાપની હામે થઈ ગયો એને ગુરુકુલમાં નાખો ડાય કોણ આ મા બાપ કેવા ડાય અઠ્ઠાણું ગુણવાળા છોકરાને ગુરુકુલમાં મૂકવા આવ્યા ખાલી બે દુર્ગુણ છે છોકરાને રાખ્યો બે મહિના પછી મળવા આવ્યા પેલા સંચાલકોએ કહ્યું કે વડીલ તમે કીધું હતું ને તમારા દીકરામાં બે અવગુણ છે મેં ગોતી કાઢ્યા હવે તમારે લઈ જવો પડશે કેમ એ મેં શોધી કાઢ્યા ગુણ અઠ્ઠાણું ગુણ બરાબર પણ બે દુર્ગુણ છે પણ એ ચાલે વાર તમારે લઈ જવું પડશે પણ કેમ તમે શું શોધ્યું અમે શોધી કાઢ્યું તમારો દીકરો એમાં એક તો અક્કલ ઓછી છે આ પેલો દોષ અક્કલ ઓછી છે ચાલો અક્કલ ઓછી પણ ચાલી જાય બીજો એનો દુર્ગુણ એ છે કોઈનું માનતો નથી જેની અક્કલ ઓછી હોય પોતા પાસે બુદ્ધિ હોય નહીં અને કોઈનું સાંભળે નહીં રખાય દાદા અઠાણું ગુણ હોય તો એ થાય શું દાદા એને રાખો તો એક ભાઈ કે કે મારે બહાર જવું છે ગાડી બહુ સરસ છે પણ મારે મને ચલાવતા આવડતી ને ડ્રાઈવર બહાર ગયો છે તમારા પાસે હા છે ને એક પણ રૂપિયો લીધા વગર તમારી જોડે આવશે લાયસન્સ વાળો છે ને આ લાયસન્સ છે બધું જ છે આ તો વાંધો નહીં મોકલજો ઈ ભાઈ આવ્યા ગાડી ઉપર બેઠા ત્યારે એને ખબર પડી કે લાયસન્સ તો છે ને પાસે માણસ તો રોડો રૂપાળો છે પણ આંખો જ નથી બોલો એ ચાલે ગાડી ચલાવવામાં આંખ વગરનો માણસ ઘનશ્યામ દાદા શું થાય હું એક્સિડન્ટ દાદા ઉપર જ મોકલી દે ગાડી ચલાવવામાં લાયસન્સ જરૂરી છે માણસ જરૂરી છે પણ મોસ્ટ કઈ વસ્તુ વસ્તુ છે જીવનમાં આ આ આ બધી આપણે ન સમજ્યા હોય તો તો બહુ થાય લોકમાં પણ સમજવા જેવી વસ્તુ છે જુઓ જીવા ખાચર બધા સાથે ભળી નહોતા શકતા હજી આગળ આવે છે હા ના બસ આટલી વાત થઈ ગઈ દરબાર જીવા ખાચરની બે દીકરીઓ હતી તે સત્સંગના બધા નિયમોને યથાર્થ પાળતી અમરાબાઈ અને અમુલાબાઈ નામે તે બંને બહેનો અત્યંત નિષ્કામી ભક્ત હતા જેવા મોટીબાને લાડુબા હતા તેવા જ સર્વોત્તમ ત્યાગી ભક્ત હતા ખાચરના બંને દીકરી મહામુક્ત હતા દીકરીના પુણ્યના પ્રતાપે જ જીવાખાચર એનું કલ્યાણ થયું બાકી જીવાખાચર સત્સંગમાંથી વિમુખ થઈ જાત પણ આ દીકરીઓએ એવી બળવાન હતી કે જેણે બાપનું પણ કલ્યાણ કર્યું બંને બહેનોમાં નિર્માનીપણાનો ગુણ સૌથી અધિક હતો તેમના આ એક ગુણને લીધે શ્રી હરિએ તેમના આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો જ્યારે કોઈ મોટી આપત્તિ આવી પડે ત્યારે જ હરિભક્તની ઉત્તમતા કે હિનતાની ખબર પડે છે વિપત્તિ આવે તે ભક્તની અગ્નિ પરીક્ષા છે તે સમયે મનની કેવી સ્થિતિ રહે છે તેને તો એક શ્રીહરિ જ જાણે છે ઘણા લોકો મુસીબતોથી ડરતા બહુ હોય છે પણ મુસીબત આવવાની આવવાની એ તો હું વાત કરું છું ને સે મૃત્યુ નહીં હોતી તાલાબ મેકન જબરના નહી આતા તબ મૃત્યુ હોતી પ્રકાર મુસીબતો આને કોઈ મર નહી જાતા લેકિન મુસીબતો સે નિપટના નહીં આતા તબ મૃત્યુ હોતી આ બધી વાત સમજ્યા હશે સાંભળી હશે જીવનમાં વિચારી હશે ભલે ઉતારી નહીં પણ વિચારી પણ હશે તો પણ તમને મુસીબતોમાંથી બચાવી લેશે કેવી રીતે ગુણાચિતનંદ સ્વામી કહે કે કોઈ માણસ કૂવામાં પડવા જતો હોય આત્મહત્યા કરવા જતો હોય બસ્સો માણસ વચ્ચે પડે તેને મરવા ન દે બચાવી લે ગમે એમ કરીને સમજાવીને પકડીને પરાણે પણ એવી જ રીતે સ્વામી કે વિષયમાં લલચાતો હોય લપસતો હોય પડી જવાનો હોય પણ આવા શબ્દો સાંભળ્યા હશે એ શબ્દો વિચાર્યા હશે તો આ શબ્દો એવા સમયે એને ખાડામાં પડતો બહાર કાઢી લેશે સ્ત્રીમાં ધનમાં લાલચમાં લોભમાં લેવાતો હશે પાછો વળી જશે સ્વામીએ કથામાં વાત કરી હતી આપણે સાંભળી હતી આપણે મંતવ્ય લખ્યું હતું હમણાં દાદા ફોન આવ્યા સ્વામી તમે આ નિયમનું બહુ સારું કર્યું આજે ઘનશ્યામ દાદાએ મને કહેતા હતા બહુ કીધું દાદાએ સ્વામી મારે મનમાં એટલી બધી આમ શાંતિ આવી શાંતિ મેં જોઈ નથી એક કરી ભગતનો ફોન આવ્યો સ્વામી મારા સ્ટોરના બે ચાર પ્રોબ્લેમ એવા હતા સોલર્વ ન થતા સ્વામી આ નિયમ ચાલુ કર્યો હજી તો આ છઠ્ઠો સાતમો દિવસ છે એમ લાગ્યું લગભગ ઉકલી ગયું કામ બધું એક ફોન આવ્યો એક મેસેજ આવ્યો કે સ્વામી ફાઇલ કેટલા દિવસ હું એટલા માટે નથી વાત કરતો કે ભજન કરવાથી આવી આપણને પ્રાપ્તિ થાય પણ મારી એટલી ગેરંટી છે તમને તો વિડિયો બતાવો તો ને દાદા ખબર છે ને વિડીયો શનિવારે છાતીમાં ડામ દેજો શું કીધું છાતીમાં ડામ દેજો આવી ગેરંટી આપણા સંતો ભક્તો આપતા હું તમને ગેરંટી એટલી આપું કે ભજન કરવાથી સારું તો થાય છે થાય છે ને થાય છે અને આ સ્વામિનારાયણ મંત્ર એટલો પ્રતાપી છે ભગવાન સ્વામિનારાયણનું એવું સર્વોપરીપણું છે આલોકમાં પણ સારું થાય છે ને પરલોકમાં પણ સારું થાય છે કે ભગતનો ફોન એક સ્વામી ફાઇલ એક કરેલી છ સાત મહિનાથી કોઈ જવાબ નહોતો આવતો અમે બંને જણાએ વિશ્વાસ રાખી શ્રદ્ધાથી આ ભજન ચાલુ કર્યું અમે થાકી ગયા લોયરોને પૈસા આપીને ફોન કરીને રખડી રખડીને આ જેવું ભજન ચાલુ કર્યું તરતા જવાબ આવ્યો અમને તો એમ થયું અમે આ નિયમ લીધું ને એનું ફળ મળ્યું પણ નિયમ લીધું તો મળ્યું ને લીધું ના હોય તો દાદા માટે ભજન કરીએ મેં તમને કહ્યું ને ભજન કરવાથી બુદ્ધિ પવિત્ર થાય ત્યારે બુદ્ધિને સારા રસ્તે ભગવાન વાળે છે એટલે આપણે આપત્તિમાંથી બચી જઈએ છીએ મુસીબત નહીં આવે એવી ગેરંટી ભગવાન નથી આપતા પણ ભગવાને એ ગેરંટી ચોક્કસ આપી છે તમે મારી જોડે હશો ને તો મુસીબતમાંથી તમને ઉગારી લઈશ પાંચ પાંડવો કુરુક્ષેત્રના મેદાનમાં આવે કેટલી મોટી કૌરવ સેના છે પણ ભગવાન શ્રી કૃષ્ણએ પાંચમાંથી એક વાળ પણ વાકો ન થવા દીધો શું સમજાવે છે આ કથા બોલો દાદા ખાતર ઉપર આખી જિંદગી આપત્તિઓનો વરસાદ થયો એનો વાળ પણ વાકો ન થયો શું સમજાવે છે આ કથા તમને મને એટલું જ સમજાવે છે બસ જે મેો રાધા રમણ રાધારમણ રાધા રમણ કહો ગમે તેવી પરિસ્થિતિ હોય ભગવાનને અખંડ સાથે રાખી આપત્તિ આવે ને ત્યારે જ માણસની પરીક્ષા છે કોઈએ બહુ સરસ લખ્યું છે આ લખનારાને આપણે ધન્યવાદ તો આપવા પડ્યા આશીત ભગત કેવું સરસ કહ્યું છે કોઈએ તસવીરમાં નહીં દાદા તસ્વીરમાં નહીં તકલીફમાં સાથે ઊભા રહેને એ આપણા છે ઘણીવાર આપણે ફોટો પડાવતા પાંચ પચીસ માણસો જોડાઈ જાય ટીંગાઈ જાય તસવીરમાં જોડે હોય એ આપણા નથી તકલીફમાં જોડે રહેને એ આપણા છે એ ખરા આપણા છે એ આપણા સાચા છે વિપત્તિનો આવે વરસાદ એનો કોઈ ન શું સાદ વિપત્તિનો આવે વરસાદ પૂજ્ય ગુરુજી આ કડી ઘણી બોલે છે આપત્તિના સમયે જ ખબર પડે કે આ ઉત્તમ છે કનિષ્ઠ છે હીરાની પરીક્ષા ચમકથી નથી હીરાની પરીક્ષા કેવળ ને કેવળ શરણ ઉપર ચડાવો સાચો હીરો હોય જેમ એને ઘસો જેમ એને મુસીબત આવે ચમકે વધારે અને ખોટો હીરોય ફટ દેન ફૂટી જાય સોનાની પરીક્ષા એના રંગથી નથી રૂપથી નથી એને જેમ અગ્નિમાં નાખો એ વધારે શુદ્ધ થાય જેમ અગ્નિમાં નાખો વધારે શુદ્ધ થાય અને બીજી ધાતુ સમજો છો તમે કેટલી સરસ વાતો છે ને દાદા બધી બધી હવે મુક્તાનંદ આ વાત સ્વામીએ સ્વામીએ લખી મહારાજની વાતોનું અને જીવા ખાચર સાથેના સંવાદનું મુક્તાનંદ સ્વામી કહે છે મૂળ ગ્રંથની જે ઓરિજિનલ કથા ત્રણ સંવાદ ચાલે છે દાદા એક કયો સંવાદ મુક્તાનંદ સ્વામી દાદા ખાચર ની વાત કરે છે એ સંવાદની અંદર બીજો સંવાદ શું આવે કે શ્રીજી મહારાજ જીવાખાચર ને વાત કરી આ બીજો સંવાદ સંવાદ એની અંદર ત્રીજો શું આવ્યો જે આપણને એટલે સાંભળનારા શ્રોતાઓને સમજાવ્યું કે આ વાતમાંથી તમે આવું સમજો સમજી ગયા દાદા ત્રણ એક સાથે સંવાદ ચાલે છે દાદા મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે શ્રીજી મહારાજ જીવાખાચરને સંભળાવે છે અને આધારાનંદ સ્વામી સાંભળનારા આપણને બધાને સંભળાવે છે હવે મૂળ સંવાદ મુક્તાનંદ સ્વામી કહે છે હે દાદા ખાચર તે વખતની મનની સ્થિતિને સંતો જાણે છે હું જાણું છું સત્સંગમાં રહેલી જીવબા વગેરે મોટી મોટી બાયો જાણે છે લોકવ્યવહારનો જે ગુણ છે તે લોકમાં ઘણો શોભાડે પણ સાધુ થયા હોય કે સારા હરિભક્ત થયા હોય પણ નિર્માની પણ ન હોય તે એટલો અતિ ન્યૂન છે તે ગુણ તેમને સત્સંગના માર્ગમાં શોભાડતો નથી હરિભક્ત હોય કે સંત હોય તેમણે સત્સંગની શુદ્ધ રીતિ પ્રમાણે ચાલવું જોઈએ તેમની શુદ્ધ રીત દેખીને સૌ રાજી થાય છે હરિભક્ત હોવા છતાં શુદ્ધ રીતિ પ્રમાણે જો ન ચાલે તો તેના ઉપર ભગવાન કે સંતને પ્રસન્નતા અને પ્રીતિ રહેતી નથી એક નાનું દ્રષ્ટાંત આવે છે બધા ધ્યાન દઈને સાંભળજો આ શાસ્ત્રોની એટલી અદ્ભુત વાતો છે ક્યારેક ક્યારેક વાંચતા વાંચતા હું એટલો બધો વિચારે ચડી જાઉં એવો વિચારે ચડી જાય એમ લાગે કે અત્યારની દુનિયા કઈ દિશામાં જઈ રહી છે કઈ દિશામાં જો એને સાચી સમજણ નહીં મળે ને શું થશે એનું એક લેખ એક વિડીયો જોયો આજે જે પાંચ વર્ષના છ વર્ષના છોકરાઓ ટેબ્લેટ આઈપેડ આ બધું વાપર ફોન મોબાઈલ બધું વાપરે છે ને અગિયાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે ટેકનોલોજીના જેટલા સાધનો કહેવાય છે કેટલા ખતરનાક છે એના શરીર ઉપર કેવી કેવી અસરો થશે મન ઉપર કેવી કેવી અસરો થશે કેવા કેવા રોગ થશે કેવી કેવી ભયંકરતા એને જીવનમાં વેઠવી પડશે આપણને એમ થાય આહા વિજ્ઞાને શું આપ્યું આપણને શું આપ્યું જીવતા નરક આપ્યું કેટલા માટે તો સ્ટીવ જોવસ પોતાના દીકરાઓને એક પણ ટેકનોલોજીનું સાધન અડવા નથી દીધું ખબર છે ને તમને આ લોકો જાણતા હતા સત્યને આખી દુનિયાને આઈફોન ના રવાડે ચડાવનાર માણસ પોતાના દીકરાઓને આઈફોન અડવા ન દે એની પાછળ કંઈક તો રહસ્ય હશે ને દાદા કંઈક તો તથ્ય છુપાયેલું હશે ને કે નહીં કેમ આપણે બધા મૂર્ખાઓ બની ગયા કેમ આ આંધળી દોટ આપણે કરીએ છીએ કેમ આપણા મનમાં પ્રશ્ન નથી થતો કે એપલ નો માલિક આઈફોન શોધનારો પોતાના દીકરા દીકરીને આઈફોડ અડવા ન દે કેમ નથી અડવા દેતો કેમ વિચાર ન કર્યો આજ આપણી ભૂલ છે આ શાસ્ત્રોની વાતો આપણે સાંભળીએ થોડી વિચારીએ એની આવશે પણ વિચારીએ થોડી સાંભળો કેવી સરસ વાત છે જેમ બે કાકડીના ફળ હોય બંને દેખાવામાં તો એક સરખા જ હોય તેમાં એક કાકડી કડવી હોય અને બીજી કાકડી મીઠી હોય પણ એ ખબર કેવી રીતે પડે માત્ર ખાવાથી ખબર પડે બે કાકડી એક સરખી દેખાય દાદા રૂપે રંગે બધી રીતે સરખીમાં કઈ ફેર દેખાય દાદા કોઈ દેખાય એક ખાવાથી ખબર પડે કે આ કડવી છે અને આ મીઠી છે મંદિરમાં આવતા હોય બાજુ બાજુમાં બેસતા હોય એક સરખા દેખાતા હોય એક સરખા લાગતા હોય અનુભવ થાય ને ત્યારે ખબર પડે આ મીઠો ને આ કડવી કાકડીને સૌ થૂકી નાખે છે મીઠી કાકડીને બધા ખાય છે બસ એવી જ રીતે શુદ્ધ રીતિ છે ને ચાલવાની છે કુત્સિત રીતિ છે ને ચાલવાની નથી વાહ ભાઈ વાહ કોઈ જાણકાર હોય જ આ વાત સમજે શ્રીજી મહારાજની શું વાતો છે અમુક લોકો ત્યાગને ખૂબ દેખાડે છે કેટલાક લોકો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ઘણો દેખાવ કરે છે પણ તેની અંદર કપટ ભર્યું હોય ઉપરથી ત્યાગ દેખાડે ઉપરથી નિશ્ચય દેખાડે ભગવાનની મોટી મોટી વાતો કરે એ ખોટું છે તેને કળિયામાં આવતું નથી જ્યારે તેનું પાપ ફૂટે ત્યારે સહુને સાચી વાતનો ખ્યાલ આવે છે અને આવા કપટીની સાથે ચોટેલો હોય તેને તે કપટીઓ પહેલા તો ભગવાનનું મહાત્મ્ય દેખાડે પછી બીજા સંતોની તુચ્છતા દેખાડે પોતાનો મહિમા દેખાડે અને સત્સંગનું મૂળ જ કાપી નાખે છે આટલી વાત મુક્તાનંદ સ્વામીએ કહી દાદા ખાચર પછી શ્રી હરિ સાક્ષાત હરિભક્તો આગળ બોલ્યા હવે મહારાજ બોલે છે સભામાં જે લોકો પહેલા ભગવાનના સ્વરૂપમાં હેત કરાવીને પછી પોતાનો મહિમા કહે કે અમારા ઉપર મહારાજને ઘણું હેત છે જુઓ જુઓ આ સત્સંગની કેવી મોટી માયા ઘણા લોકો પહેલા ભગવાનના સ્વરૂપમાં હેત કરાવે મહારાજની મીઠી મીઠી વાતો કરે પછી પોતાનું મહિમા કહે પોતાનો મહિમા કેવી રીતે દેખાડે અમારા ઉપર મહારાજને બહુ હેત કોઈ રહસ્ય ખાનગી વાત હોય ને તો મહારાજ મને જ કહેતા બીજા કોઈને ન કહેતા પાછા ના પાડતા બીજા કોઈને કહેતા નહીં હજી એ હું જયારે મહારાજને સંભાળું છું ને ત્યારે મારા હૃદયમાં મહારાજની મૂર્તિ એમ ખડી થઈ જાય બોલો હમણાંનો જ એક દાખલો શ્રીજી મહારાજ મને ફૂલ આપ્યું આજે શ્રીજી મહારાજ મને દર્શન આપ્યા બધા અંજાઈ ગયા બધા અંજાઈ ગયા કેટલા ભલભલા અંજાઈ ગયા કેવું આપણે હમણાંનો જ અનુભવ કડવો દાખલો જોયો ને ક્યારેય કોઈની વાતમાં અંજાવું નહીં કેવળ ને કેવળ અંજાવું કેમાં એક મહારાજની મૂર્તિમાં મુક્તાનંદ સ્વામી નિશ્ચય કર્યો હતો હથેળીમાં આમળું મૂકે એવી રીતે આખું બ્રહ્માંડ હથેળીમાં બતાવે તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈ ભગવાન નહીં એમાં આપણે એક નિશ્ચય કરી લેવો જોઈએ ગાંઠ મારી દેવી જોઈએ કે આ દુનિયામાં જે કંઈ થાય છે એ મને મળ્યા જ્યાં મહારાજ એનાથી થાય છે બાકી કંઈ નહીં આટલી ગાંઠ મારવી જોઈએ સમજવા જેવી વાત છે દાદા બોલો આવી રીતે પેલા ભગવાનની વાત પછી પોતાની વાત પછી બીજા બધાને ગૌણ કરી નાખે બીજા બધાને કાપી નાખે અરે સત્સંગમાં મહાકુસંગ ચહેલો છે અત્યારે આપ જગતની વાત છોડો સત્સંગના કુસંગની વાત કરું ને તો હરિભક્તોને એવા લુખા કરી નાખે છે કે એ હરિભગત એ સંસ્થાનો થઈ જાય ને પછી બીજાને તો હામે જોવે ભીખુ દાદાને કડવો અનુભવ છે દાદા પેલો ગાડી ઉતરો નહીં ખબર છે નીચે બોલો સસરાને લઈને દર્શન કરવા આવ્યો આપણે તેવું કોઈ પણ આવે તો પ્રસાદી આપીએ સીડી આપીએ પ્રસાદની સીડી પાછા આપી દીધા ઘનશ્યામ દાદા તમે હતા ને આપણને એમ થાય હોટલમાં નહીં જતો હોય થિયેટરમાં નહીં જતો હોય ક્લબોમાં નહીં જતો હોય બરાબર એરપોર્ટમાં નહીં જતો હોય અહીંયા ભગવાનના મંદિરના દરવાજા સુધી આવે છે અને ભગવાનનો કેવો અનાદર કરે છે અને સમજણ કેવી કે મહા અણસમજણ કેવી આ સત્સંગનો કુસંગ કેવી રીતે આવ્યો આવી રીતે કેવી રીતે એને જે મળ્યા છે એણે પહેલાં ભગવાનને સમજાવ્યા પછી પોતાની વાત કરી પછી બીજા બધા ઉપર કુહાડો માર્યો કે અમારા સિવાય જો બીજાને તમે માયના જાણ્યા તો તમારું પૂરું હું આ શ્રીજી મહારાજ નો મત નથી આ શ્રીજી મહારાજની રીત નથી જે જગ્યાએ હું જ શબ્દ આવે ને ભગવાન બુદ્ધ ને આનંદે પ્રશ્ન પૂછ્યો પ્રભુ આટલા બધા માર્ગો છે સંપ્રદાયો છે ધર્મો છે આમાં શું સાચું બુદ્ધ ના અમુક જીવનના પ્રસંગો અદભુત છે બુદ્ધે કહ્યું આનંદ બધું સાચું ભગવાન ખરી વાત આ આ બધું સાચું પણ જો કોઈ એમ કહે ને અમે જ સાચા એ બધા ખોટા અમે જ સાચા એમ કે બધા ખોટા અમે પણ સાચા એમ કહે તો બધા સાચા ઇસ્લામ ધર્મની અમુક સત્ય ઘટનાઓ એવી છે ગુણાતાનંદ સ્વામી મનસુરને યાદ કર્યા છે સુફી મહાત્માઓની કથાઓ તમે જાણો સાંભળો આપણને વંદન કરવાનું મન થાય આવી પરંપરાઓ છે આપણા ઉપનિષદો ઔરંગઝેબનો મોટો ભાઈ ઔરંગઝેબનો મોટો ભાઈ દારાસિકો હતો એને ઉપનિષદો એકવાર વાંચ્યા એટલો બધો એ માણસ ઉપનિષદમાં ડૂબો એ સમયે એ રાજા હતો ઉપનિષદોને દુનિયાભરમાં ફેલાવવા માટે દારા શિખોના ઉપનિષદોની વાતો જે ઇતિહાસમાં લખાણી છે પછી તો ઓંગ્રે ઔંગઝેબે પોતાના બધા ભાઈઓને મરાવી નાખ્યા એમાં દારા શિકોને પણ મર્યા બહુ કપટી બહુ ક્રૂર અતિ નીચ માણસ હતો પણ કહેવાનું શું દરેક જગ્યાએ સત્ય રહ્યું છે સત્ય કોઈ ધર્મમાં કોઈ દિવાલોમાં કોઈ વ્યક્તિમાં બંધાયેલું નથી જે સત્યનું પાલન કરે એની સાથે સત્ય ઉભું રહે છે સત્યને છોડી દે એની સાથે સત્ય ક્યારેય ઉભું રહેતું નથી પૂજ્યપાત ગુરુજી કથામાં ઘણી વાર વાત કરે છે તમે સાંભળ્યું હશે આપણે આ લોયાધામ કર્યું છે કોઈને પાછા પાડવા નહીં કોઈને દેખાડી દેવા માટે નહીં કોઈને બતાવી દેવા માટે નહીં કેવળને કેવળા લોયાધામ આજ્ઞા અને ઉપાસનાની વૃદ્ધિ કરાવવા માટે કેવળ ને કેવળ આ લોયાધામ હરિકૃષ્ણ મહારાજ નો મહિમા ગાવા માટે અને સાચા પવિત્ર ધર્મ ની વાળા એકાંતિક સત્પુરુષ યોગ કરવા માટેનું સ્થાન છે કેવી સરસ ભાવ છે જોયું દાદા આ અદભુત વાત છે આવી રીતે શ્રીજી મહારાજ કહે છે એને સત્સંગમાંથી લુખો કરી નાખે વળી તેઓ પોતાના વખાણ કરાવવા માટે બીજા કોઈ સંતને જોડે રાખે પોતા સિવાયના અન્ય સંતનું અકાર્ય એટલે કે નિંદા કરે એમાંથી જીવને તોડી નાખે એમાંથી આવું પાછો પાડી દે આવો તો બહુ મોટો કુસંગ છે ઉપલબ્ધ દેખાવથી તેને કોઈ કળી શકે નહીં આવા કપકીઓ દેખાવમાં તો શ્રેષ્ઠ દેખાય પાછા આવા હોય ને એ ઉપરથી બહુ સ્માર્ટ લાગે ક્યાં નામ લઈને તમને કહું એટલું મોટું આ સત્સંગનું પાખંડ છે ધર્મ જગતનું એટલું મોટું આ પાપ છે કહેવાય છે ને હું સારો એમ કોઈ માને ચાલો વંદન એને પણ હું જ સારો એમ જે માને છે ને હું જ સારો આવો જે ભયંકર અહંકાર ધર્મ જગતમાં આવ્યો ને એને ધર્મ જગતને રોળીને ખલાસ કરી નાખ્યો એક સિક્કાની બે બાજુ હોય એક બાજુને તમે જુઓ ને પાછળની બાજુ દેખાય જ નહીં ટોટલ બ્લાઇન્ડ થઈ જાય ખબર છે ને દાદા પ્રોબ્લેમ ત્યાં થયો જયારે એક જ બાજુ દેખાવા લાગી ને પાછળની બાજુ દેખાતી જ બંધ થઈ એટલે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા ઘણી વાર ધર્મી નથી હોતો ઘણી વાર આપણે જેને અધર્મી માનીએ છીએ એ પણ ધર્મી હોય છે એટલે બીજાની એટલા માટે કહું છું આપણે બીજાની ભૂલના ઘણી વાર જસ્ટિસ બની જઈએ બીજાની ભૂલના આપણે જસ્ટિસ બની જઈએ એને નવ્વાણું સારા કામ કર્યા છે બે જ ખોટા એક જ ખોટું કર્યું છે બે ખોટા કર્યા છે આપણે જજમેન્ટ આપી દઈએ શું કે આ માણસ નખથી શિખા સુધી હાવ ખોટો અને આપણે અઠાણું ખોટા કરે બે હારા કરે મેં એટલો બધો યશ લઈ લઈએ શું વકીલાત બક કરીએ ભલે મેં આ કર્યું આ કર્યું પણ આટલું તો મારામાં છે ને બીજાનું જજમેન્ટ ક્યારેય ન લઈએ પોતાની જાતને હંમેશા આપણે જોતા રહીએ અને આપણે મહારાજના માર્ગે ચાલ્યા કરીએ કેવી સરસ મહારાજે કલ્યાણની વાતો કરી છે જીવના કલ્યાણની ઘણી વાત છે પણ કલ્યાણ કરવું કઠણ પણ છે જેમ શરીરમાં અંદર છુપાઈને રોગ રહેલો હોય નિપુણ વૈદ્યને તે દેખાય છે સામાન્ય માણસને દેખાતો નથી તેમ જે શુદ્ધ બુદ્ધિવાળા હોય તેને જ કલ્યાણની વાત દેખાય છે કુબુદ્ધિવાળાને વાત દેખાતી નથી એટલા માટે રૂઢિબુદ્ધિવાળા મનુષ્ય પોતાનું કલ્યાણરૂપ કાર્ય કરી લેવું આપ તો જગત સાંભળજો ફરી વાર વાંચું છું એટલા માટે વાય બરાબર રૂઢિબુદ્ધિ બુદ્ધિવાળા મનુષ્ય પોતાનું કલ્યાણરૂપી કાર્ય કરી લેવું ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા કલ્યાણના માર્ગે સ્વાર્થી થવું આપણા શાસ્ત્રો કહે છે જેને પોતાનું કલ્યાણ નક્કી નથી કર્યું એ બીજાનું કલ્યાણ શું કરવાનું માટે હંમેશા પોતાના કલ્યાણની ચિંતા પહેલા કરવી માટે બીજા કોઈનું અહિત કરવું નહીં શ્રીહરિની દરેક વાતો જીવને શાંતિ કરનારી છે જો તેવી રીતે વાત કરતા આવડે તો તેમાંથી ક્યારેય કોઈને દુઃખ જ ન થાય અને વાત કરતા ન આવડે તો વેર થાય અને વાત કરતા આવડે તો વેર મટી જાય સારી વાતથી કુબુદ્ધિ ટળી જાય અને સારી વાતથી બ્રહ્મગતિ મળે છે મોક્ષ પ્રાપ્ત થાય છે અંતે વાત એ જ સાર છે એટલે જ હું કહું છું વાણીથી બધી શરૂઆત થાય છે બધી શરૂઆત વાણીથી થાય છે સારા કામની શરૂઆત પણ વાણીથી ખરાબ કામની શરૂઆત પણ વાણીથી વાણી શત્રુને પણ જન્મ આપે છે મિત્રને પણ જન્મ આપે છે શબ્દ જેવું કોઈ બળવાન બળવાન નથી માટે સારા શબ્દને સાંભળીએ સંતોના શબ્દોને સાંભળીએ શાસ્ત્રોના શબ્દને સાંભળીએ નિંદાની વાત ટીકાની વાત કૂથલી ની વાત દ્વેષની વાત ખરાબ માણસો પેલો આમ પેલો આમ એવી એક પણ વાત સાંભળવાની બંધ કરી દેશું અને બોલવાની બંધ કરી દેશું તો ચોક્કસ આપણને અનુભવમાં આવશે કે કયા માર્ગે આપણે ચાલવું જોઈએ શું કરવું જોઈએ ખૂબ અદ્ભુત આ બધી વાતો છે સમય ઘણો થઈ ગયો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાન મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં સત્સંગની રીત અને સત્સંગમાં કુસંગની વાત કહી એ નામે બીજો તરંગ સમાપ્ત થયો બધા ભક્તોને જણાવવાનું અમે સંતો આવતીકાલે એકાદશી છે અગિયાર વાગે મંદિરેથી દર્શન કરી વર્જિનિયા વિચરણ માટે જઈ રહ્યા છીએ મુકેશભાઈને ત્યાં ઉડબ્રિજમાં વર્જિનિયા પહેલાં જવાના કાલ રાત્રે ત્યાં સભા છે થાળ છે ત્યાંથી પછી અમે શનિવારે રેડ ફોર્ટ જગદીશ ભગતના ઘરે જવાના રવિવારે માં મોટો શાકોત્સવ છે નીલકંઠ ભગત કનુભાઈ એમના ઘરે સભા છે સોમવારે યોર્ક ટાઉન ડોક્ટર પરાગ ભગત આપણા એમને ત્યાં શાકોત્સવ સત્સંગ વગેરે છે અને મંગળવારે પૂર્વેશ ભગતના આલ્ડી ગામમાં વર્જિનિયામાં અને પ્રશાંત ભગતના ઘરે સત્સંગ સભા અને થાળ છે તો બધા ભક્તો જરૂરથી લાભ લેવા પધારજો આવતીકાલે રાત્રે મંદિરમાં હરીશમૂર્તિના પાઠ છે બધા ભક્તો અચૂક એમાં પાઠમાં જોડાજો ખૂબ સ્નાન કરી પવિત્ર થઈ ઘરમાં બેસી અને કાલે એક દિવસ એકાદશી તમે ઘરમાં પણ પવિત્ર થઈને મન મૂર્તિમાં પરોવીને ભજન કરજો જેને સાનુકૂળ હોય એ બધા ભક્તો બહેનો ભાઈઓ વડીલો યુવાનો બધા જ અચૂક મંદિરમાં આવીને ભજન કરવા કાલે એકાદશી અને શનિવારે આપણો જે મંદિરમાં સમય વગેરે છે પૂજ્ય નિષ્કામ સ્વામી તમને બધી ડિટેલ જણાવતા રહેશે અને કથા વાર્તાનો લાભ નિષ્કામ સ્વામી આપશે પૂજ્ય શ્રીજી સ્વામી પણ અહીંયા છે સ્વામી પણ લાભ આપશે તો અત્યારે કથાને પૂરી કરીએ બોલો ઘનશ્યામ મહારાજની જય